નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર ઇઠોતેર જોવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો એ પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ એ અંતે પાસ તો થયો એ અંતે પાસ તો થયો વાક્યમાં તો તો જે છે એ શું કહે છે ઓપ્શન એ સંયોજક ઓપ્શન બી નિપાત ઓપ્શન સી વિશેષણ ઓપ્શન ડી ક્રિયા વિશેષણ તો આ જે તો છે એ શું બતાવે છે તો કે ભાઈ નિપાત બતાવે છે એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે હવે નિપાત તો કયા કયા છે તો કે જ તો પણ ય યુદ્ધા માત્ર ફક્ત કેવળ ને કે ખરું કે તો આ બધાય છે એ શું છે આપણા નિપાત છે નિપાતના પ્રકાર પણ છે તો કે ભારવાચક નિપાત સીમાવાચક પ્રકીર્ણ વિનયવાચક નિપાત લટકણિયા નિપાત તો આ છે એ નિપાતના શું છે પ્રકાર છે તો એમાં તો છે શું બતાવેલું છે તો કે ભાઈ વાક્યમાં ભાર પડે છે ભારવાચકમાં એટલે કે અંતે તો પા તે અંતે પાસ તો થયો એટલે કે આ નિપાત આવશે સંયોજક બે વાક્યને શું કરે છે જોડવાનું કામ કરે છે વિશેષણ તો શું કરે છે નામના અર્થમાં વધારો કરે છે અને ક્રિયા વિશેષણ કે નામના અર્થમાં વધારો પણ કે ક્રિયા દર્શાવતો તો આ રીતના આપણો જવાબ શું આવશે તો કે ઓપ્શન બી આપણો સાચો જવાબ આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે કે ભાઈ નીચેનામાંથી કર્કવૃત ગુજરાતના કયા જિલ્લામાંથી પસાર થાય છે ઓપ્શન એ સાબરકાંઠા ઓપ્શન બી સુરેન્દ્રનગર ઓપ્શન સી જુનાગઢ અને ઓપ્શન ડી સુરત તો આ કર્કવૃત છે એ કયા જિલ્લામાંથી પસાર થાય છે તો કે ભાઈ ઓપ્શન એ સાબરકાંઠામાંથી પસાર થાય છે હવે સાબરકાંઠા સિવાય બીજા ઘણા જિલ્લાઓમાંથી પસાર થાય છે તો એમની ચર્ચા આપણે કરીએ મિત્રો મેપ દ્વારા કે ભાઈ આપણે આ ગુજરાતનો નકશો આપેલો છે તો આપણે કર્કવૃત છે એ ક્યાંથી પસાર થાય છે તો કે જે પૃથ્વી ઉપર છે એમાં આડી અને ઊભી લીટીઓ જે દર્શાવવામાં આવી છે એને આડી છે એને શું કહેવાય છે તો કે અક્ષાંશ કહેવાય છે અને ઊભી છે એને શું કહેવાય છે રેખાંશ હવે અક્ષાંશ કર્કવૃત છે એ અક્ષાંશમાં આવે છે કે રેખાંશમાં આવે છે તો કે અક્ષાંશમાં આવે છે ક્યાં આવે છે તો કે અક્ષાંશમાં આવે છે તો અક્ષાંશમાં છે કેટથી ક્યાં સુધીની છે અથવા અક્ષાંશ કયા અક્ષાંશને કર્કવૃત કહેવાય છે તો કે ત્રેવીસ પોઈન્ટ પાંચ જે ઉત્તર અક્ષાંશ છે તે એમને શું કહેવાય છે તો કે કર્કવૃત કહેવામાં આવે છે હવે કર્કવૃત છે એ કેટલા જિલ્લામાંથી પસાર થાય છે તો આપણે કેવું હોય તો આપણે અહીંથી લઈએ મિત્રો જેથી કરીને સહી લઈ શકાય તો કે આ રીતના છે એ કર્કવૃત ગુજરાતમાંથી પસાર થાય છે તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે ભાઈ કેટલા જિલ્લામાંથી છે એ કર્કવૃત પસાર થાય છે તો પેલું કચ્છમાંથી પસાર થાય છે બીજું પાટણમાંથી પસાર થાય છે ત્રીજું મહેસાણામાંથી અને ખાસ મિત્રો ધ્યાન રાખવા જેવું અહીંયા છે કે ભાઈ ગાંધીનગરમાંથી પણ શું થાય છે પસાર થાય છે પછી સાબરકાંઠા એટલે કે ચોથું છે એ સાબરકાંઠા પાંચમું સાબરકાંઠા અને છઠ્ઠો કયો જિલ્લો આવશે અરવલ્લી આવશે તો એમ કહી શકાય કે ભાઈ ગુજરાતના છ જિલ્લાઓમાંથી છે શું થાય છે કર્કવૃત પસાર થાય છે હવે કર્કવૃત અને બીજો શબ્દ આવે મકરવૃત અને વિષુવૃત તો કોને કર્કવૃત કહેવાય કોને મકરવૃત કહેવાય અને કોને વિષુવૃત કહેવાય તો જુઓ મિત્રો તો કે ભાઈ જે વચ્ચે આ જે પૃથ્વીનો ગોળો છે એમાંથી જે વચ્ચેથી જે પસાર થાય છે મિત્રો સમજીએ તો કે ભાઈ જે વચ્ચેથી પસાર થાય છે આ પૃથ્વીના ગોળામાંથી એને શું કહેવાય છે તો કે વિશુ વિષુવૃત કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે તો કે વિષુવૃત કહેવામાં આવે છે જેને આપણે જીરો જીરો થી દર્શાવીએ છીએ પછી જે ત્રેવીસ પોઈન્ટ પાંચેથી જે પસાર થાય છે એને શું કહીએ છીએ કર્કવૃત કહીએ છીએ પણ આ કેવી છે ઉત્તર અક્ષાંશ છે કેવી છે ઉત્તર અક્ષાંશ છે એવી જ રીતના નીચેથી પણ ત્રેવીસ પોઈન્ટ પાંચે પસાર થાય છે એને આપણે શું કહીએ છીએ મકવૃત કહીએ છીએ એટલે કે આને કર્કવૃત કહીએ છીએ ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશને દક્ષિણ ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ છે એને આપણે શું કહીએ છીએ મકરવૃત અને જે વચ્ચેથી જે પસાર થાય છે એને આપણે શું કહીએ છીએ વિષુવૃત્ત કહીએ છે તો આમાંથી પણ આપણે એ માહિતી યાદ રાખીશું કે સૌથી લાંબી કઈ છે તો કઈ આવશે મધ્યમાં જે વચ્ચે રહેલી છે એ સૌથી લાંબી છે એટલા માટે વિશ્વવૃત્ત આપણો સાચો જવાબ આવશે કયો આવશે વિશ્વવૃત્ત આવશે અને મિત્રો આ કર્કવૃત છે એ ગુજરાતના છ જિલ્લામાંથી પસાર થાય છે પણ ભારતના કેટલા રાજ્યમાંથી પસાર થાય છે એવો સવાલ પૂછાય તો આઠ રાજ્યમાંથી પસાર થાય છે હવે આ આઠ રાજ્ય કયા કયા છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ગુજરાતમાં કયાથી થાય છે તો કે છ જિલ્લામાંથી થાય છે અને ઉત્તર ભાગમાંથી થાય છે પણ જ્યારે ભારતની વાત કરીએ તો કે ભાઈ આઠ રાજ્યમાંથી પસાર થાય છે અને મધ્ય ભારતમાંથી પસાર થાય છે તો આટલી માહિતી યાદ રાખીશું આપણે આમાંથી આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ તો કે ભાઈ ઇસ્ટર સન્ડે કયા ધર્મના લોકોનો તહેવાર છે ઓપ્શન એ ખ્રિસ્ત ઓપ્શન બી મુસ્લિમ ઓપ્શન સી હિન્દુ અને ઓપ્શન ડી બૌદ્ધ તો આ જે ઇસ્ટર સન્ડે છે એ તહેવાર કયા ધર્મનો છે તો કે ભાઈ ખ્રિસ્તી ધર્મનો તહેવાર છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર કે ભાઈ બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો ઓપ્શન એ ઓગણીસો બાવન ઓપ્શન બી ઓગણીસો ત્રેપન ઓપ્શન સી ઓગણીસો ચોપન અને ઓપ્શન ડી ઓગણીસો એકાવનમાં તો કે ભાઈ જે બંધારણનો પ્રથમ સુધારો છે એ કઈ સાલમાં થયો હતો તો કે ભાઈ ઓગણીસો એકાવનમાં થયો હતો હવે આ બંધારણનો પ્રથમ સુધારો છે એ શેમાં હતો તો કે ભાઈ અનુચ્છેદ નંબર એકત્રીસ છે એમની પેટા અનુચ્છેદ ઉમેરવામાં આવી હતી અને અમુક મૂળભૂત જે અધિકારો છે એમને સ્થગિત કરી શકાશે એવો બંધારણીય સુધારો છે કરવામાં આવ્યો હતો સૌપ્રથમ કઈ સાલમાં કરવામાં આવ્યો હતો તો કે ઓગણીસો એકાવનમાં કરવામાં આવ્યો હતો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે ભાઈ વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એમાં સ્થાપના ક્યારે થઈ એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ ઓપ્શન એ ઓગણીસો અઠ્ઠાણું ઓપ્શન બી ઓગણીસો બાણું ઓપ્શન સી ઓગણીસો પંચાણું અને ઓપ્શન ડી ઓગણીસો ચોરાણું તો કયો જવાબ આવશે મિત્રો તો કે ઓપ્શન સી ઓગણીસો પંચાણું એટલે કે એક એક ઓગણીસો પંચાણુંમાં છે એ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ હતી જેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો કે જીનિવામાં આવેલું છે જીનીવા સ્વિટરલેન્ડમાં છે એમનું મુખ્ય મથક આવેલું છે અને આમના કેટલા સભ્યો છે કેટલા દેશો સભ્યો છે તો કે એકસો ત્રેપન દેશો છે એ આમના સભ્યો છે જેને શું કહે છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે જેમની સ્થાપના એક એક ઓગણીસો પંચાણુંના રોજ થઈ હતી જેમનું મુખ્ય મથક ક્યાં છે તો કે જીનીવા શહેરમાં આવેલું છે અને એના સભ્ય દેશો કેટલા છે તો કે એકસો ત્રેપન દેશો છે એમના સભ્યો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું જય હિન્દ જય ભારત અસ્તુ